गांधी ग्लोबल इंडियन एकलव्य स्कूल तिलकवाड़ा। डियर स्टूडेंट्स, आज आपने सिक्स स्टैंडर्ड नो यूनिट वन टेस्ट ऑफ इंडिया जो इसे टेस्ट ऑफ इंडिया इतने अहीं टेस्ट T A S T E टेस्ट इतने स्वाद ऑफ इतने नो अने इंडिया इतने अपना देश नो नाम छे। सो अहीं आज यूनिट छे यूनिट वन टेस्ट ऑफ इंडिया एमा आपने जो इसे के अपना देश मा अलग अलग जगह पर प्रख्यात वानगीओ होय छे तो इना संदर्भ मा अहीं फर्स्ट यूनिट आप्यु छे। एमा एक्टिविटी 1 ए जो रिसाइट द पोएम, रिसाइट એટલે पठन करो અને द पोएम, पोएम એટલે काव्य। तो अहीं एक काव्य आप्यु छे અને એનું નામ છે ए माइंड एक्टिवेटिंग डे। ए એટલે એક माइंड एक्टिवेटिंग, माइंड એટલે मन અને એક્ટિવેટિંગ એટલે પ્રવૃત્તિશીલ કરી દેનાર અને ડે એટલે દિવસ। તો અહીં એક કાવ્ય આપ્યું છે તો એનું નામ છે એ માઇન્ડ એક્ટિવિટી ડે, મીન્સ એક મનને પ્રવૃત્તિશીલ કરી દેનાર દિવસ। તો અહીં એક નાનું બાળક છે જે એક સિટીમાં જાય છે મિસિસ સ્વીટીને મળવા માટે અને ત્યાં એક મિસિસ સ્વીટી છે જે એ બાળકને એક રૂપી આપે છે અને એ રૂપીનું એ રૂપિયાનું ઘણી બધી એ વસ્તુઓ ખરીદે છે, કેટલીક વસ્તુઓ લે છે અને એ પાછી આપી દે છે। તો એવા કેટલાક કારણો પણ અહીંયા આપણે જોઈશું, સાથે સાથે અહીંયા આપણે જોઈશું કેટલાક રાઇમિંગ વર્ડ્સ, રાઇમિંગ પેર્સ પણ અહીં આપણે જોઈશું। જુઓ, પહેલા સમજીએ, આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી। આઈ વેન્ટ ટુ ધ સિટી, આઈ એટલે હું અને વેન્ટ એટલે ગયો હતો। टू द सिटी, क्या तो एक नगर मा। टू सी मिसेस स्वीटी, टू सी यहाँ टू सी એટલે જોવું અને કોને જોવા માટે કે મળવા માટે, ટુ સી એટલે અહીં મળવા માટે, કોને તો મિસિસ સ્વીટી ને। આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી મીન્સ હું સિટીમાં ગયો હતો મિસિસ સ્વીટી ને મળવા માટે। સી ગેવ મી એ રૂપી ટુ બાય એ ટોફી, સી ગેવ મી એ રૂપી, સી એટલે કોણ, એની જે મિસિસ સ્વીટી છે એ। અહીંયા આપણે સી કોણ માટે યુઝ કરીએ છીએ તો કોઈ લેડી હોય કોઈ ગર્લ હોય એના માટે સી, કે આ કોણ છે તો મિસિસ સ્વીટી છે, અને કોઈ બોય હોય તો આપણે હી નો ઉપયોગ કરીએ છીએ। તો અહીં સી ગેવ મી એ રૂપી, એને ગેવ મી, ગેવ એટલે આપ્યું હતું, મી એ રૂપી મને એક રૂપિયો। ટુ બાય એ ટોફી, ટુ બાય, બાય એટલે ખરીદવું, ટુ બાય એ ટોફી મને એક ટોફી એટલે કે ચોકલેટ ખરીદવા માટે એને એક રૂપિયો આપ્યો હતો। ધ ટોફી વોઝ સોલ્ટ, ધ ટોફી વોઝ સોલ્ટ, ટોફી એટલે એ જે ચોકલેટ મેં ખરીદી હતી, ટોફી જે ખરીદી હતી એ કેવી હતી, સોલ્ટ હતી, ખાલી હતી। સો આઈ બાઉટ એ ફ્લાવર, સો આઈ બાઉટ એ ફ્લાવર તેથી, અને સો એટલે તેથી, આઈ બાઉટ બોટ એટલે ખરીદ્યું, તેથી મેં ખરીદ્યું હતું એ ફ્લાવર, એક ફૂલ। સો અહીં જો જ્યારે એક બોય શું કહી રહ્યો છે કે હું સિટીમાં ગયો હતો મિસિસ સ્વીટને મળવા, ત્યારે મિસિસ સ્વીટીએ મને એક રૂપિયો આપ્યો હતો અને એ શાના માટે, તો એક ટોફી ખરીદવા માટે, અને એ ટોફી કેવી નીકળી, ખાલી, તો એ પાછી આપી દીધી અને પછી મેં એક ફૂલ ખરીદ્યું। પછી આગળ જો, ધ ફ્લાવર વોઝ ડેડ, સો આઈ બોટ એ ફ્રેન્ડ, ધ ફ્લાવર વોઝ ડેડ, જે ફ્લાવર એ ખરીદ્યું હતું, જે ફૂલ એને ખરીદ્યું હતું એ કેવું હતું, વોઝ ડેડ, ડેડ એટલે અહીંયા મૃત, મૃત એટલે કેવું, તો કરવાઈ ગયેલું। સો આઈ બોટ એ થ્રેડ, સો તેથી, આઈ બોટ, બોટ એટલે ખરીદ્યું, તેથી મેં એક થ્રેડ ખરીદ્યું, થ્રેડ એટલે દોરો, તો ફ્લાવર હતું ડેડ, તો મેં એક થ્રેડ ખરીદ્યો, દોરો ખરીદ્યો। ધ થ્રેડ વોઝ થીન, ધ થ્રેડ વોઝ થીન, એ જે દોરો હતો એ કેવો હતો, થીન હતો, થીન એટલે પાતળો, એ દોરો પાતળો હતો। સો આઈ બાઉટ એ પિન, સો તેથી, આઈ બાઉટ એ પિન, તેથી મેં એક પિન ખરીદી, ધ પિન વોઝ શાર્પ, એ જે પિન હતી એ કેવી હતી, શાર્પ હતી, શાર્પ એટલે તીક્ષ્ણ કે ધારદાર, અણીદાર। સો આઈ બાઉટ એ હાર્પ, સો આઈ બાઉટ એ હાર્પ, તેથી મેં એક હાર્પ ખરીદ્યું, હાર્પ એટલે શું છે, તો એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સંગીતમાં વગાડવાનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે। ધ હાર્પ વુડન્ટ પ્લે, ધ
હાર્ડ કોર બુલેટ એટલે કે જે હાર્ડ પર હતું જે ઉગરવાનું હોય તો જે રીતના માઉસ આગે હોય છે એટલે પછી પિયાનો હોય છે બધા શું હોય છે તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે જે એક હાર્ડ છે કે જે વાદ્યું નહીં હતું વુડન્ટ પ્લે એટલે કે વાદ્યું નહીં હતું સો આઈ ગેવ ઇટ અવે તેથી મેં એને ગીવ ઇટ અવે એટલે પાછું આપી દીધું હતું આઈ વેન્ટ બેક ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીલી આઈ વેન્ટ બેક ટુ ધ સિટી આઈ વેન્ટ બેક એટલે હું પાછો ગયો હતો બેક એટલે પાછો ગયો હતો ફરી વાર ગયો હતો ટુ ધ સિટી સિટીમાં ટુ સી મિસિસ સ્વીટી કોને જોવા માટે કોને મળવા માટે તો મિસિસ સ્વીટીને મળવા માટે અહીં સ્વીટી એક લેડીનું નામ છે એટલા માટે આપણે અહીંયા એમ આર એસ લખ્યું છે મિસિસ અને જો કોઈ બોય તો પછી કોઈ પુરુષ હોય તો એના માટે આપણે શું લખીશું એમ આર અને પછી ખાલી ડોટ કરીશું તો મિસ્ટર અને મિસિસ મિસ્ટર કોના માટે યુઝ થાય છે તો પુરુષ માટે અને મિસિસ કોના માટે લેડીઝ હોય અને પરિણિત સ્ત્રી હોય એના માટે મિસિસનો ઉપયોગ થાય છે હવે અહીં જો આ જે પોયમ છે એ માઇન્ડ એક્ટિવિટી ડે એમાં કેટલાક રાઇમિંગ પેર્સ બની રહ્યા છે રાઇમિંગ પેર્સ એટલે એવા શબ્દો કે જેનો ઉચ્ચાર લગભગ સરખો થતો હોય છે કોઈ પણ કાવ્યમાં તમે જુઓ તો દરેક લાઇનના છેલ્લા જે શબ્દ હશે પહેલી અને બીજી લાઇનના એ કેવા હશે સરખા ઉચ્ચારવાળા જેવા હશે તો અહીં તમે જોઈ શકો છો જે રીતના સીટી સ્વીટી રૂપી ટોફી શર્ટ ફ્લાવર ડીડ થ્રેડ થીન પીન શાર્ટ હાર્ક પ્લે અવે સીટી સ્વીટી મીન્સ એવા શબ્દો જે સરખા સરખા ઉચ્ચાર દર્શાવતા હશે એને આપણે કહીશું રાઇમિંગ પેર્સ જે રીતના અહીંયા સીટી અને સ્વીટી જે રીતના સીટીમાં ટી અહીંયા પણ સ્વીટીમાં ટી એ રીતના યુઝ થાય છે કે પછી રૂપી ટોફી સોલ ફ્લાવર ડેડ ટ્રેડ થીન પીન સાર્ટ હાર્ટ પ્લે અવે અને સીટી સ્વીટી